ભાજપે રાજ્યસભા માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરીને દરેક વખતની જેમ ફરીથી લોકોની સરપ્રાઈઝ કર્યા છે. ત્યારે આ વિડીયોમાં વાત કરીશું ગોવિંદભાઈ ધોળકિયા વિશે કે આખરે ભાજપે ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર માટે ગોવિંદભાઈ ધોળકિયાને કેમ પસંદ કર્યા. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાજપે ગુજરાતમાંથી રાજ્યસભાના ચાર ઉમેદવારના નામ જાહેર કર્યા છે, જેમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને હીરાના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા તેમજ મયંકભાઈ નાયક અને જશવંતસિંહ સલામસિંહ પરમારને ઉમેદવાર બનાવ્યા છે. જેમાંના ગોવિંદ ધોળકિયા કે જેમને ડાયમંડ કિંગ તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે કોણ છે આ ગોવિંદ ધોળકિયા? ગોવિંદ ધોળકિયા કે જે મૂળ અમરેલી જિલ્લાના દુધલા ગામના વતની છે, 13 વર્ષની ઉંમરે તેઓ 1964માં સુરતમાં સ્થાયી થયા અને હીરા ઉદ્યોગમાં તેમની કારકિર્દીની સફરના ખેડાણ કર્યા ને તેમની આ સફરે એટલી સફળતા પ્રાપ્ત કરી કે આજે હીરા ઉદ્યોગમાં દેશ વિદેશમાં તેમનું નામ મોખરે છે. તો આ સાથે ગોવિંદ ધોળકિયા સામાજિક પ્રવૃત્તિ સાથે પણ એટલા જ જોડાયેલા છે. ત્યારે શૂન્યમાંથી સર્જન કરનાર ગોવિંદ ધોળકિયાએ વર્ષ 2022માં તેમની એક આત્મકથા પણ લખી છે, જેનું નામ છે ડાયમંડ આર ફોર એવર સો આર મોરલ્સ. આત્મકથામાં તેમણે કેવી રીતે શૂન્યમાંથી કરોડોની સફર ખેડી, તેની પોતાના હીરાના વેપારને તેમણે કેવી રીતે બેલ્જિયમથી ભારતમાં લાવ્યા તેનું આલોકન કર્યું છે. ગોવિંદ ધોળકિયા 1964માં પહેલીવાર સુરત આવ્યા હતા પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે, પરંતુ આ સાથે તેમણે જીવનમાં કંઈક અલગ અને મોટું કરવાનું સપનું પણ સીવી નાખ્યું ને પૂરું કરી પણ બતાવ્યું. ત્યારે આ જ ગોવિંદ ધોળકિયા કે જે પહેલાં સુરતમાં આવીને હીરા પોલિશ કરતા હતા ને 1970માં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ એટલે કે SRK ની સ્થાપના કરી, જે પાછળથી વિશ્વની સૌથી મોટી હીરા કટિંગ અને નિકાસ કરતી કંપની બની. આજે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડનું મૂલ્ય 1 અબજ ડોલરથી પણ વધુ છે. મહત્વનું છે કે ગોવિંદ ધોળકિયાએ રામ મંદિર માટે 11 કરોડનું દાન પણ આપ્યું હતું. તેમણે સૌરાષ્ટ્રમાં જળસંચય માટે નોંધપાત્ર કામ પણ કર્યું છે અને ખાસ કરીને તેઓ નરેન્દ્ર મોદીની નજીકના પણ મનાય છે. અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝની સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.